नमस्ते बाळ मित्रों, अहीं आपणे जोईशुं फूल, पान, फळ अने पांदड़ियों। हवे अहीं फूल केटला छे? पांच। एमांथी त्रण अलग कर्या, पांचमांथी त्रण अलग कर्या तो वध्या केटला? बे। एवी ज रीते त्रण पान छे, त्रणमांथी आ बे पान, बे पान अलग कर्या तो वध्या केटला? एक। आ फळ छे, एक बे त्रण चार, એમાંથી એક ફળ અલગ કર્યું તો વધશે કેટલું? તો એક, બે અને ત્રણ। છ ફૂલની પાંદડીઓ છે, છમાંથી બે અલગ કરી તો વધી કેટલી? ચાર। તો બાળમિત્રો, આ વસ્તુમાં આપણે જોઈએ તો વધારે વસ્તુમાંથી આપણે, એટલે કે પાંચમાંથી આપણે ત્રણ બાદ કરી તો વધી કેટલી? બે। એવી જ રીતે બાળમિત્રો, બાદ બાકી એટલે આ વસ્તુ આપવી, ઓછી કરવી અથવા બાદ કરવી, આ છે બાદબાકીની નિશાની। આ શું છે? બાદબાકીની નિશાની। તો બાદબાકીનો જવાબ બે સંખ્યાનો તફાવત છે। જ્યારે આપણે બાદ કરીએ, કુલ સંખ્યામાંથી બાદ કરીએ, એટલે આ સંખ્યામાં ઘટાડો થાય છે। તો બાદબાકી પ્રકરણ ચાર। હવે અહીં છોકરી છે, છોકરીના હાથમાં ફૂલ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ। હવે આ છોકરીએ શું કર્યું? બે ફૂલ આપી દીધા તો વધ્યા કેટલા? છોકરી જોડે ત્રણ, તો અહીં જવાબ લખ્યો છે ત્રણ। એવી જ રીતે બાળમિત્રો, પાન છે તો પહેલાં ખાનામાં કેટલા પાન છે? એક, બે, ત્રણ અને ચાર। હવે ચાર પાનમાંથી કયું બે પાન લઈ લઉં તો વધ્યા કેટલા? બે, તો અહીં લખીશું આપણે બે વધ્યા। હવે પતંગિયા, એક, બે, ત્રણ, ફૂલની ઉપર ત્રણ પતંગિયા છે। હવે ફૂલ ઉપરથી ત્રણે ત્રણ પતંગિયા ઉડી ગયા તો ફૂલ ઉપર શું વધ્યું? કશું જ નહીં, તો શું જવાબ આવશે? શૂન્ય। હવે આ છે પેન, તો છોકરા પાસે કેટલી પેન છે? તો એક, બે, ત્રણ, એક, બે અને ત્રણ, તો અહીં લખીશું ત્રણ। હવે છોકરાએ ત્રણમાંથી એક પેન્સિલ છોકરીને આપી તો છોકરા પાસે કેટલી વધી? બે। એવી જ રીતે પેજ નંબર 62 ઉપર જોઈએ બાદબાકી। હવે આ છ જગ છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ। છ જગમાંથી ચાર જગ ફૂટી ગયા અહીં, તો અહીં વધ્યા કેટલા? તો એક ને બે, જવાબ આપેલો છે બે। એવી જ રીતે અહીં પાંચ દેડકા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ। પાંચ દેડકામાંથી બે દેડકા તળાવમાં પડ્યા તો વધ્યા કેટલા કિનારી ઉપર? તો એક, બે અને ત્રણ, તો અહીં લખીશું ત્રણ। હવે પાન, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, તો નવ પાન છે અહીં। નવ પાનમાંથી ચાર પાન ખરી પડ્યા તો વધ્યા કેટલા ડાળી ઉપર? તો ગણીશું, એક, બે, ત્રણ, ચાર અને પાંચ। હવે છાબડીમાં કેરીઓ કેટલી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ। હવે એમાંથી એક કેરી છોકરીએ ખાધી તો છાબડીની અંદર કેટલી વધી? તો એક, બે, ત્રણ અને ચાર, તો આ રીતે ચાર આવી જવા। હવે અહીં ગ્લાસ છે, એક, બે અને ત્રણ, તો અહીં લખીશું ત્રણ। ત્રણ ગ્લાસમાંથી ત્રણે ત્રણ ગ્લાસ ફૂટી ગયા તો વધ્યા કેટલા? કશું જ નથી, તો શૂન્ય આવશે। હવે જમરૂખ, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત જમરૂખ છે। સાત જમરૂખમાંથી ચાર જમરૂખ લઈ લીધા તો વધ્યા કેટલા? એક, બે અને ત્રણ। હવે સફરજન, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। છ સફરજનમાંથી ચાર સફરજન લઈ લીધા તો વધ્યા કેટલા? બે। હવે આ ફૂલની ડાળી છે, તો આ એક ડાળી હતી, તો આ ડાળી આપણે લઈ લીધી આખી તો વધી કેટલી? કંઈ જ નહીં, તો આવશે જવાબ
शून्य। एवी ज रीते अहीं बाद बाकी आ गाय छे एक बे अने त्रण, त्रण गायमांथी एक गाय चाली जाय छे एटले त्रण ओछा एक तो वध्या केटला बे, केटली गायो वधी बे। हवे पुस्तक तो एक बे त्रण चार, चार पुस्तक छे अहीं चार, एमांथी त्रण पुस्तक लई लीधा तो वध्या केटला तो एक। एवी ज रीते चार टामेटा छे, टामेटा केटला छे चार, हवे हाथमां कंई ज नथी એટલે અહીંયા આવશે શૂન્ય। તો ટામેટા કેટલા વધ્યા? ચારના ચાર। હવે આ ફિરકી છે દોરાની, એક બે ત્રણ, અને હાથમાં બે ફિરકી લઈ લીધી તો ત્રણ ઓછા બે તો વધશે કેટલી? ત્રણમાંથી બે બાદ કરીએ તો એક। એવી જ રીતે બાળમિત્રો ગણિત આઈડિયલ બુક, હવે ગણિત આઈડિયલ બુકની અંદર આપણે જોઈશું પેજ નંબર 44 બાદબાકી। તો બાદબાકીની અંદર આપણે જોયું અગાઉ કે બાદબાકી એટલે વસ્તુ આપવી, ઓછી કરવી અથવા બાદ કરવી। તો આ છે બાદબાકીની નિશાની, બાદબાકીનો જવાબ એ બે સંખ્યાનો મેં અગાઉ કહ્યું હતું કે તફાવત છે। આપણે બાદ કરીએ ત્યારે સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે। હવે અહીં ઉદાહરણ જોઈએ નીચે। તો જોય પાસે બે ચોકલેટ છે, તેમાંથી એક ચોકલેટ મિશાને આપી, આ જોય છે, એના પાસે એની પાસે બે ચોકલેટ હતી, તેને એ બેમાંથી એક શું કર્યું? આ મિશાને આપી, તો જોય પાસે કેટલી વધી? એક। તો બે ઓછા એક બરાબર જવાબ આવશે એક। એવી જ રીતે અહીં ઉદાહરણ આપેલું છે કે પાંચ ફૂલ છે, પાંચ પાન છે એક બે ત્રણ ચાર અને પાંચ પાન, આ પાંચમાંથી બે પાન લઈ લીધા તો વધ્યા કેટલા? એક બે અને ત્રણ। એવી જ રીતે અહીં નારિયેળ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ નારિયેળમાંથી બે નારિયેળ લઈ લીધા તો કેટલા વધ્યા? તો એક બે ત્રણ અને ચાર। એવી જ રીતે બાળમિત્રો આ દાડમ છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો સાત દાડમમાંથી ત્રણ દાડમ લઈ લો તો વધશે કેટલી? તો એક બે ત્રણ અને ચાર। કપ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવ કપમાંથી ચાર કપ લઈ લો તો વધ્યા કેટલા? એક બે ત્રણ ચાર અને પાંચ કપ વધ્યા। હવે દીવા, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દીવા છે, તો સાત દીવામાંથી એક બે ત્રણ ચાર અને પાંચ દીવા લઈ લો તો વધશે કેટલા દીવા? તો એક અને બે। સ્ટ્રોબેરીમાંથી જોવાનું છે, એક બે ત્રણ ચાર, તો ચાર સ્ટ્રોબેરીમાંથી એક બે ત્રણ ચાર, ચારે ચાર સ્ટ્રોબેરી લઈ લો તો શું વધશે? અહીંયા કશું જ નથી તો જવાબ શું આવશે? શૂન્ય। એવી જ રીતે પેજ નંબર 46 ઉપર આપણે જોઈએ તો ત્રણ કાચબા છે, તો ત્રણમાંથી અહીં એક ઉપર એક કાચબો ચાલ્યો જાય છે એટલે ત્રણ ઓછા એક તો વધ્યા કેટલા કાચબા? એક અને બે। એવી જ રીતે ડમરા છે, એક બે ત્રણ અને ચાર, તો ચારમાંથી આપણે એક બાદ કરવાનું છે તો વધશે કેટલા? તો એક બે અને ત્રણ। એવી જ રીતે અહીં જુઓ તો રબર છે, એક બે ત્રણ અને ચાર, તો ચારમાંથી અહીં એક ત્રણ બાદ કરવાના છે, એક બે અને ત્રણ તો વધશે કેટલા? એક, તો અહીં જવાબ આવશે એક। હવે સાત જમરૂક છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો સાત જમરૂકમાંથી ત્રણ જમરૂક બાદ કરવાના, એક બે ત્રણ તો વધશે કેટલા? એક બે ત્રણ અને ચાર તો અહીં જવાબ લખીશું ચાર। હવે ઉંદર છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચ ઉંદરમાંથી શું કહ્યું છે? એક ઉંદર બાદ કરવાનું તો વધશે કેટલા? તો એક બે ત્રણ અને ચાર